धनवंतरी आरोग्य रथ थकी बांधकाम श्रमिकों ने हवे घर आंगणे ज आरोग्यनी श्रेष्ठ सुविधा उपलब्ध थशे। गुजरात मकान અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ ગુજરાત સરકાર તરફથી બોટાદ જિલ્લાના ગઢડામાં એક ધનવંતરી આરોગ્ય રથની ભેટ આપવામાં આવી છે। ત્યારે આજ રોજ ગઢડા ધારાસભ્ય મહંત શંભુનાથ ટૂંડિયાના વરદ હસ્તે રિબિન કાપી ધનવંતરી આરોગ્ય રથનું ગઢડા મામલતદાર કચેરી ખાતે લોકાર્પણ કરાયું હતું। આ ધનવંતરી રથ થકી ગઢડા તાલુકાના 76 જેટલા ગામોના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે તેનો સીધો લાભ મળી રહેશે। ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટૂંડિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડ્યા છે। કડિયા, સુથાર, લુહાર, વાયરમેન, કલરકામ કરનાર એવા તમામ બાંધકામ શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની સુવિધા મળે તેવી કાર્યપ્રણાલી સરકારશ્રીની રહી છે। ત્યારે સરકાર દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના તમામ ગામોના લોકોની જનસુખાકારીમાં વધારો થાય તે માટે ધનવંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવા સરકાર કટિબદ્ધ હોવાનું ધારાસભ્ય મહંત શંભુનાથ ટૂંડિયાએ ઉમેર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શ્રમ અધિકારી ડીએસ બલિયાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી। તેમજ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર આશિયાનાબેન કારિયાણીયાએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા શ્રમિકોને અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ગઢડા તાલુકામાં ચાલતી સાઇટો, કડિયાનાકા, શ્રમિકોની વસાહત તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, ચામડીના રોગ વગેરેની નિઃશુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી, પેશાબના રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે। આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી સુરેશભાઈ ગોદાણી, ગઢડા મામલતદાર વિશાલભાઈ શુક્લ, મનેશભાઈ ચૌહાન, જિલ્લા તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, જીવીકેના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા।